હેલો ખેડૂત મિત્રો વરી એકવાર આપણું બ્લેક અમૃતમાં સ્વાગત છે અને આજે આપણે પહેલાં તો આ તમને કપા દેખાડી દઈએ અને આ આપણે કપાસ છે કૃષ્ણનગર ગામ અને મોરબીનું કૃષ્ણનગર ગામ હિતેશભાઈ મિયાત્રાની તમને પહેલાં એનું ડાળે દાળનું ચાપવાનું ફ્લાવરિંગ તમે જોઈ લો એનું એનું ડાળે દાળનું ફ્લાવરિંગ તમે જોઈ શકો છો અને એનો કપાસ આપણે જે નાનો હતો ત્યારે પહેલી વાર આપણે એક વિડીયો બનાવેલો જ હતો ઓલરેડી અને આ બીજો વિડીયો આપણે એટલા માટે બનાવવા આવ્યા છીએ કે એના અંદર આપણે ત્રણ રાઉન્ડ નીકળી ગયા છે બ્લેક અમૃતના અને રક્ષા અમૃતના આપણે ત્રણ રાઉન્ડ એને કાઢેલા છે એટલે એની કપાની પહેલાં તમે દે જોઈ શકો છો કેટલા ફુવારા કર્યા અને રિઝલ્ટ અને એની અત્યારે તમે જોતા હોઈશો તો અત્યારે તારીખ જોઈ તો એક નવ બે હજાર બાવીસનું આ કપાસ અત્યારે હાલ પોઝિશન બધાના પાક કપાસના કુકડા વરી ગયેલા હશે એના પહેલાં તમે એનો પાકની ઇમ્યુનિટી અને તમે એનું જોઈ શકો છો ખાલી એની પાંદડાની રોનક તમે જોઈ શકો છો બધાના કડક થઈને આપણે કપાસની અંદર કુકડ આવી ગઈ છે બરાબર છે રોગથી તમે જોઈ શકો છો કે પાંદડા એકદમ આ એકદમ ફ્રી છે અને એક કંઈ કુકડો પાક છે નહીં આ કપાસ જેટલો દેખાય એટલો એનો છે અને વધારે માહિતી આપણે હિતેશભાઈ આગળ સીધી જ લઈ અને ઘણા બધા ખેડૂત એમ પણ કહેતા હોય છે કે ભાઈ અત્યારે તો આ કપાં ઓણ સારા જ હોય છે અને ઓલા જ હોય છે તો આપણે હિતેશભાઈ આગળ પૂછી કે બીજા કપા અને આપણે આ કપામાં કેટલો ફરક છે તો ચાલો ખેડૂત આગળ હાલો બ્લેક અમૃતમાં તમારું સ્વાગત છે હિતેશભાઈ તમારું આખું નામ તાલુકોને જિલ્લો બતાવો મારું નામ મિયાત્રા હિતેશ રમેશભાઈ છે હા ગામ કૃષ્ણનગર તાલુકો મોરબી જિલ્લો મોરબી બરોબર છે હા હિતેશભાઈ આપણે આની અંદર તમારું પહેલા જ વિડિયો અમે બનાવેલો હતો આપણે જયારે તમારો ચાલીસ દિવસનો કપાસ આવું નાનો કપાસ હતો ત્યારે તો અત્યારે તમારો કપાસ આ સાઈઝનો અમને દેખાય છે તો તમે અમને જણાવશો કેટલા આપણે આમાં રાઉન્ડ કરેલ છે બ્લેક અમૃતના રક્ષા અમૃતના

એક તો ભાવમાં ડિફરન્સ રહે અને બીજી દવા કરતા પ્રોડક્ટ સારી છે અને બ્લેક અમૃત અને રક્ષા અમૃત વાળી દવા થી ઘણો ફેર પડ્યો છે આ દવા થી કપાસનો વિકાસ ફાલ ફૂલ ફાલે ઓછો ખઈ રહ્યો મારે કાલે જ મેં ટ્રેક્ટર કહ્યું છું બરોબર ફાલે એટલો બધો ખઈ રહ્યો નથી બીજા કરતા ઓછો ફાલ ખઈ રહ્યો હ બરોબર કપાસના ઉત્પાદનમાં પણ સારું છે અને પુણા પૈસારી છે કપાસની બરાબર અને નવી ફૂટુ પણ આવે છે બરાબર છે અને ત્રણ ફુવારા માર્યા છે હાલે હું ચોથો રાઉન્ડ મારીશ દવાનો બરાબર અને હિતેશભાઈ ખાસ તો એ વાત કે અત્યારે આ અત્યારે આપણે જોવા જાય તો બધાને કપાસની અંદર કુકડ આવી ગઈ ને કપાસના પાંદડા લાલ થવા માંડ્યા છે તો આપણે આ હિતેશભાઈ ને કપાસ તમે જોઈ સકી જી ગમે ત્યાં તમને દેખાડે તમારે ઈ કુકરનો કે કોઈ પ્રોબ્લેમ ખરો રોગ ના મારે